ઓકે બાળકો, આજે આપણે SYBA સેમેસ્ટર 4 ટૂંકા પ્રશ્નો અને તેના જવાબો એનું લેક્ચર નંબર 5 આપણે કન્ટિન્યુઅસ કરીશું. તો મિત્રો, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે પરીક્ષામાં કે લેફર વક્ર, લેફર કર્વ, કોઈ પણ શબ્દ પ્રયોગ એના માટે કરી શકાય. તો લેફર વક્ર જે છે તેનું હર્દ શું છે? આપણને પરીક્ષામાં આ રીતે એક ટૂંકો પ્રશ્ન પૂછી શકે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લેફર વક્ર ની જે રજૂઆત સર્વપ્રથમ કરેલી હતી કે અમેરિકાના અર્થશાસ્ત્રી આર્થર લેફરે કરેલી હતી, જે કેલિફોર્નિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી હતા. અને આ લેફર વક્ર દ્વારા એમણે જે કરવેરાના દર છે તે કરની આવક અને ઉત્પાદકતા, એટલે કરવેરાના દર, કરની આવક અને કરની ઉત્પાદકતા વચ્ચેનો કાર્યકારણનો સંબંધ એમણે પ્રસ્થાપિત કરેલો છે. તો આવા લેફર વક્ર જે છે, લેફર કર્વ છે, એનું હર્દ શું છે એક્ચ્યુઅલી? તો આર્થર લેફર આપણને એવું સમજાવે છે આ વક્ર દ્વારા, આ રેખા દ્વારા, લેફર રેખા દ્વારા, કે બિનજરૂરી કરવેરાના ઊંચા દરમાં ઘટાડો કરવાથી કરની આવક અને ઉત્પાદન એમ બંનેમાં વધારો થાય છે. એટલે કોઈ પણ દેશમાં આપણે એમ કહીએ કે ઊંચા કરવેરાના દરમાં જો ઘટાડો કરવામાં આવે તો એની મૂડીરોકાણ પર, મૂડીસર્જન પર અને ઉત્પાદન પર તેની પ્રોત્સાહક અસર થવા પામે છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે કરવેરાના દરમાં ઘટાડો કરવાથી કરની ઉપજ અને ઉત્પાદનમાં વધારો થાય છે, આ લેફર રેખાનું, લેફર વક્રનું હર્દ છે. ઓકે, આગળ જઈએ બાળકો. આપણે પછી આપણને આ રીતે પણ કોઈ વખત ટૂંકો પ્રશ્ન પૂછે કે લેફર રેખાની મુખ્ય મર્યાદાઓ જણાવો. લેફર જે રેખા છે એની મુખ્ય મર્યાદાઓની જો આપણે વાત કરીએ તો કરવેરાના દરમાં ઘટાડો કરવાથી મૂડીરોકાણ અને ઉત્પાદન પર તેની હકારાત્મક અસર હંમેશા થશે જ એમ આપણે ચોક્કસપણે કહી શકાય નહીં. કારણ કે ઘણી વખત રાજ્ય જે છે, કેન્દ્ર સરકાર છે, તે કરના દરમાં ઘટાડાની સાથે સાથે જો ખાતપૂરક નાણાકીય નીતિનો વ્યાપક ઉપયોગ કરે, અથવા તો આપણે એમ કહીએ કે સરકારનું જે જાહેર દેવું છે એમાં જો વધારો કરે તો વાસ્તવિક વ્યાજના દરોમાં વધારો થતા કર ઘટાડાની જે અર્થતંત્ર પર, આવક અને ઉત્પાદન પર જે પોઝિટિવ અસર થવી જોઈએ એ સાનુકૂળ અસરો એ ઘણી વખત ભૂસાઈ જવાનો સંભવ રહે છે, એટલે ભૂસાઈ જાય છે. બીજી મર્યાદા છે લેફર રેખા અન્વયે કરવેરાના દરમાં કયા સમયે ઘટાડો કરવામાં આવે છે તે બાબત પર પૂરતું ધ્યાન અપાયું હોય એમ આપણને જણાતું નથી. કારણ કે કર ઘટાડાને લીધે માંગની બાજુની અસર તો તાત્કાલિક થાય છે, પરંતુ વસ્તુની જે પુરવઠાની બાજુ છે એની અસરો વર્તાતા અમુક ચોક્કસ સમયગાળો લાગે છે. તેને પરિણામે આપણે જાણીએ છીએ કે કર ઘટાડાને લીધે આ વચગાળાના સમયમાં વસ્તુઓની માંગમાં વધારો થવાથી અર્થતંત્રમાં, કારણ કે એક બાજુ પુરવઠો સ્થિર છે પણ વસ્તુની કર ઘટાડાને લીધે કિંમત ઘટતા એની માંગ વધતા, આપણે એમ કહીએ કે માંગ અને પુરવઠા વચ્ચેનું જે અસંતુલન ઊભું થાય છે એની લીધે ઘણી વખત આપણને અર્થતંત્રમાં ફુગાવાજન્ય પરિબળોને વેગ મળવાનો સંભવ એ અર્થતંત્રમાં રહેતો હોય છે. આ એક મર્યાદા છે.
ત્રીજી મર્યાદા છે કરવેરાના દરમાં થયેલા ઘટાડાની કરની આવક પરની સાનુકૂળ અસરો ત્યારે જ જોવા મળશે કે કરવેરાના દર અધિકતમ આવક આપતા ઇષ્ટતમ દરથી ઊંચા હોય. જો કરવેરાના દર જો ઇષ્ટતમ સપાટી કરતા નીચા હોય તો આપણને ખબર છે તે પ્રમાણે કે કરવેરાના દરમાં ઘટાડો થવાથી આવક વધવાની જગ્યાએ આવક એ ઘટવા પામે છે. કાયક એની મર્યાદા છે. આગળ જઈએ બાદ ત્યાર પછી છે એક આપણો ત્રીજો યુનિટ છે જાહેર ખર્ચ. તો બાળકો આપણને ખબર છે કે જાહેર ખર્ચના એક અલગ આખો યુનિટ છે, તો એમાંથી પણ ટૂંકા પ્રશ્ન પૂછાવાની સંભાવના છે. ભાઈ જાહેર ખર્ચ પબ્લિક એક્સપેન્ડિચર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, જાહેર ખર્ચ એટલે પહેલા આપણને એવું બી પૂછે કે ભાઈ જાહેર ખર્ચ કોને કહેવાય, તો કે જાહેર ખર્ચ એટલે રાજ્ય દ્વારા કરવામાં આવતું ખર્ચ, સરકાર દ્વારા કરવામાં આવતું ખર્ચ. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જાહેર ખર્ચ એટલે સરકાર દ્વારા કરવામાં આવતું ખર્ચ છે. તો એમાં કેન્દ્ર સરકાર એટલે કે મધ્યસ્થ સરકાર આવે, રાજ્ય સરકાર આવે, મહાનગરપાલિકા, બૃહદ નગરપાલિકાઓ, નગર પંચાયતો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત વગેરે દ્વારા થતા ખર્ચનો સમાવેશ થાય છે. આપણને ખબર છે કે 19મી સદી દરમિયાન એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના સમયગાળામાં આપણે જોઈએ છીએ કે રાજ્યની ભૂમિકા અર્થતંત્રમાં ઓછી હતી. પોલીસ રાજ્ય તરીકેનું સરકાર રાજ્યનું માત્ર કામ હતું. તો તે વખતે માત્ર આપણે એમ કહીએ કે જાહેર આવકના પ્રશ્નો પ્રત્યે વધારે કેન્દ્રિત થતું હતું વિચારણાનું મુખ્ય કેન્દ્રબિંદુ. કારણ કે તે વખતે આપણને ખબર છે કે સ્વૈરવિહારી પદ્ધતિ અનિયંત્રણ, જે આપણે એમ કહીએ કે અનિયંત્રણવાદની જે પદ્ધતિ હતી એનો સ્વીકાર કરેલો હતો, એટલે જાહેર ખર્ચનું પ્રમાણ રાજ્યના ખર્ચનું પ્રમાણ ઓછું હતું. એટલે તે વખતે બહુ ખાસ ઊંડાણપૂર્વક જાહેર ખર્ચનો વિચાર કરવામાં આવતો ન હતો. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આધુનિક જે સરકારો છે એને પોલીસ રાજ્યની જગ્યાએ આપણને ખબર છે કે વેલફેર સ્ટેટ જેને આપણે કલ્યાણ રાજ્ય કહીએ છીએ એનો હેતુ સ્વીકારેલો છે અને રાજ્યનો હસ્તક્ષેપ લગભગ અર્થતંત્રના તમામે તમામ બાબતો, તમામે તમામ ક્ષેત્રો, તમામે તમામ વિભાગો પર આજે આપણને રાજ્યનો હસ્તક્ષેપ જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે તાજેતરના વર્ષોમાં જે જાહેર ખર્ચ છે, સરકાર દ્વારા થતો ખર્ચ છે, એમાં ઉત્તરોત્તર આપણને વધારો થતો જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય અર્થવિધાન જેને આપણે જાહેર વિત્ત વ્યવસ્થા કહીએ છીએ, જાહેર અર્થવિધાન કહીએ છીએ, તેમાં જાહેર ખર્ચનું પણ એક બહુ વિશેષ મહત્વ આજે આપણને વધેલું જોવા મળે છે. તો જાહેર ખર્ચ અંગેના જે ટૂંકા પ્રશ્ન છે તે આપણને આ રીતે પૂછાય કે જાહેર ખર્ચના મુખ્ય ઉદ્દેશો કયા છે, હેતુઓ કયા છે, લક્ષ્યાંકો કયા છે. તો આપણે એને ટૂંકમાં આ રીતે મુદ્દાઓમાં વહેંચી શકીએ. જાહેર ખર્ચના મુખ્ય હેતુઓ કે ઉદ્દેશો નીચે પ્રમાણે છે. નંબર એક, રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ. એટલે સરકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લશ્કર છે, હવાઈ દળ છે, નૌકાદળ છે. રાષ્ટ્રની સુરક્ષા માટે આપણે એમ કહીએ કે 3-3 જે વિંગ છે આર્મીની એના પાછળ ઘણો બધો ખર્ચ કરે છે, આંતરિક સુરક્ષા માટે ખર્ચ કરે છે. એટલે બીજો મુદ્દો તમે આ રીતે પણ લખી શકો, આંતરિક સુરક્ષા છે. પછી કાયદો વ્યવસ્થા એટલે સમગ્ર ન્યાયતંત્રની જાળવણી છે. ત્રીજું છે આપણે એમ કહીએ કે જાહેર ખર્ચ સરકારનો કરવા પાછળ એ આર્થિક સ્થિરતાનો પણ છે. ચોથો મુદ્દો છે કે આર્થિક વિકાસનો ઊંચો દર સિદ્ધ થાય એ માટે જાહેર ખર્ચ સરકાર કરે છે. એ જ રીતે આપણે કહીએ કે અર્થતંત્રની આવક અને રોજગારીનું વિસ્તરણ થાય એના માટે પણ સરકાર જાહેર ખર્ચ કરતી આપણને જોવા મળે છે. એ પણ એનો પણ હેતુ છે, રોજગારીની તકોનું સર્જન થવું, નવી નવી રોજગારીઓ ઊભી કરવી, નવા નવા ક્ષેત્રોમાં ઊભી કરવી,
ઉદ્યોગ હોય, ખેતી હોય, સેવા ક્ષેત્ર હોય. ઓકે, પછી તમે છઠ્ઠો મુદ્દો આ રીતે પણ લખી શકો કે આર્થિક અસમાનતા છે, સામાજિક અસમાનતા છે, એનો ઘટાડો કરવા માટે પણ જાહેર ખર્ચ એ સરકાર કે રાજ્ય કરતી હોય છે. એ જ રીતે એક દેશના, દાખલા તરીકે ભારત જેવો વિશાળ ઉપખંડ છે, ભારત જેવો દેશ છે, એમાં ઘણા બધા રાજ્યો છે, ઘણા બધા પ્રદેશો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઘણા જે પ્રદેશો છે તે વિકસિત છે, ઘણા હજુ પણ વિકાસશીલ કે પછાતપણાની વ્યવસ્થામાં છે. તો આવી જે પ્રાદેશિક અસમાનતા છે તેને દૂર કરવાનો પણ એ રાજ્યનો હેતુ હોય છે, એટલે જાહેર ખર્ચ આ હેતુસર પણ કરવામાં આવે છે. આગળ જઈએ બાળકો. તાજેતરના વર્ષોમાં જાહેર ખર્ચમાં વધારો થવા માટેના કારણો આપો. યુનિવર્સિટી પરીક્ષામાં ભૂતકાળમાં પૂછાયેલો છે આપણો. તો આ રીતે તમે કહી શકો કે ભાઈ તાજેતરના વર્ષોમાં એટલે કે આધુનિક સમયમાં રાજ્ય દ્વારા, સરકાર દ્વારા થતો જે જાહેર ખર્ચ છે તે નીચેના કારણોસર વધ્યો છે. નંબર એક, રાજ્યના કાર્યક્ષેત્રનો વિસ્તાર. આપણે કીધું તે પ્રમાણે કે પહેલા પોલીસ રાજ્યનો કોન્સેપ્ટ હતો, ખ્યાલ હતો, હવે કલ્યાણ રાજ્યનો ધ્યેય થયો, એટલે દેશના સમગ્ર નાગરિકોનું જીવન ધોરણ ઉત્તરોત્તર ઉપર ને ઉપર તરફ જાય એવો પ્રયાસ છે. એટલે રાજ્ય, આપણે જાણીએ છીએ કે દરેક ક્ષેત્રમાં પોતાની આર્થિક પ્રવૃત્તિ, પોતાની સામાજિક પ્રવૃત્તિ વધારતી રહે છે. તો તાજેતરના વર્ષોમાં એટલા માટે જાહેર ખર્ચમાં વધારો થાય છે અને આપણે દરેક અંદાજપત્રમાં એ જોઈ શકીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે સરકારનો એક અગત્યનો ધ્યેય છે આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ, આર્થિક પ્રગતિનો છે, એટલા માટે પણ આપણે જોઈએ છીએ કે જાહેર ખર્ચમાં ઉત્તરોત્તર વધારો. બીજું, આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પરિવર્તનો જે અર્થતંત્રમાં આપણને જોવા મળે છે એ પણ એને લીધે પણ આપણે સરકારનો ખર્ચ એ ઉત્તરોત્તર વધતો જતો આપણને જોઈ શકીએ. ચોથું અગત્યનું કારણ છે વસ્તી વધારો. કુલ વસ્તી, વસ્તી વૃદ્ધિનો દરમાં જે વધારો છે, ઉત્તરોત્તર આપણે કહીએ છીએ કે ગ્રામ્ય સંસ્કૃતિ ધીરે ધીરે તૂટતી જાય છે, શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે શહેરીકરણ અને અતિશય વસ્તી વધારાને લીધે પણ રાજ્યએ માળખાગત સુવિધાઓ છે, જીવન જરૂરી આવશ્યક જે સેવાઓ છે એ પૂરી પાડવા માટે ઉત્તરોત્તર સરકારનો ખર્ચ એ વધતો જતો જાય. એ જ રીતે આધુનિક સમય આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વૈજ્ઞાનિક શોધો થાય છે, નવ પ્રવર્તનો થાય છે, નવા નવા ટેકનોલોજીકલ સુધારાઓ થાય છે, એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે રાજ્ય એ જાહેર ખર્ચમાં વધારો કરે છે. છઠ્ઠું જે કારણ છે એનું કે વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ કે વિશ્વના અલગ અલગ દેશોમાં યુદ્ધકીય પરિસ્થિતિ, સીમાની નજીકના દેશો સાથે સતત આપણે કહીએ કે તણાવ ભરેલી પરિસ્થિતિને લીધે યુદ્ધ અને સંરક્ષણ પાછળના ખર્ચમાં પણ ઉત્તરોત્તરો વધારો થતો આપણને જોવા મળે છે. એ જ રીતે ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનોના ભાવો, કાચા માલ સામાનના ભાવો અને અન્ય જે ચીજ વસ્તુઓ છે એના ભાવોને લીધે પણ સરકારનું કોઈ પણ પ્રોજેક્ટ વિશેનો જે અંગેનો જે ખર્ચ છે એમાં ઉત્તરોત્તર આવા ચીજ વસ્તુઓ, ઉત્પાદનના સાધનોમાં જે ભાવ વૃદ્ધિ આપણને થતી જોવા મળે છે એને લીધે પણ સરકારનો જાહેર ખર્ચ એ વધતો જાય છે. એ જ રીતે આપણે જાણીએ છીએ કે વૈશ્વિક જે નાણાકીય સિસ્ટમ છે અને પહેલાની તુલનામાં આપણે એમ કહીએ કે ઘણી બધી એવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, વર્લ્ડ બેંક છે, IMF છે, એશિયન છે, પછી દક્ષિણ આપણે એશિયાના રાષ્ટ્રોની બેંક છે, આવી ઘણી બધી વૈશ્વિક સંસ્થાઓ અને પરસ્પર દેશો આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ થાય છે,
આંતરરાષ્ટ્રીય દેશોની સહકારની જે ભાવના છે દેશો દેશો વચ્ચેની, એને લીધે આપણે એમ કહીએ કે એક દેશ બીજા દેશને એ ચોક્કસ સહાય કરતો હોય છે, એને લીધે પણ આપણે એમ કહીએ કે સરકારનો જાહેર ખર્ચ એ અત્યારે અત્યારના સંજોગોમાં આપણે એમ કહીએ કે વધતો જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે જાપાને ભારતને 50,000 કરોડ ડોલરની લોન આપણે જોઈ શકીએ છીએ કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે આપેલી છે. તો સરકારનો જાહેર ખર્ચ અત્યારે વધેલો છે કારણ કે જાપાનની સહાય છે એટલા માટે. એવી ઘણા બધા આપણે ઉદાહરણો લઈ શકીએ. ઓકે, ટૂંકો પ્રશ્ન છે એટલે આપણે આંતરરાષ્ટ્રીય સહાય ટૂંકમાં એ મુદ્દાને તમે લખી શકો. ઓકે, જાહેર ખર્ચના સિદ્ધાંતો કયા કયા છે? જાહેર ખર્ચના સિદ્ધાંતો જણાવો. બરાબર, જાહેર ખર્ચના સિદ્ધાંતો જણાવો. તો જાહેર ખર્ચનો પહેલો સિદ્ધાંત આપણને ખબર છે, મહત્તમ સામાજિક લાભનો સિદ્ધાંત. મહત્તમ સામાજિક લાભનો સિદ્ધાંત આપણને ટૂંકમાં એવું કહે છે, ઘણી વખત આપણને કે વ્યક્તિગત રીતે પણ પૂછે કે ભાઈ મહત્તમ સામાજિક લાભનો જાહેર ખર્ચનો સિદ્ધાંત શું છે, એનું અર્થ શું છે. તો આપણે એ રીતે લખી શકીએ કે મહત્તમ સામાજિક લાભનો સિદ્ધાંત આપણને એવું કહે છે કે જાહેર ખર્ચ એ રીતે કરવો જોઈએ કે જેને પરિણામે સમાજનું અધિકતમ લાભ કે કલ્યાણ સિદ્ધ થાય. અને દરેક જે અલગ અલગ જે સરકારના રાજ્યના ધ્યેયો છે એની પાછળ ખર્ચવામાં આવતી જે રકમ છે એ એનો સીમાંત સામાજિક લાભ એક સમાન થઈ રહે. આપણે અધિકતમ સામાજિક કલ્યાણના સિદ્ધાંતમાં આગળ ચર્ચા કરી ગયા છે, એટલે મહત્તમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત. પછી બીજો જે સિદ્ધાંત છે એ છે કરકસરનો સિદ્ધાંત. કરકસર એટલે આપણે એમ કહીએ કે રાજ્યની જે આવક છે અને એ આવક આપણે જાણીએ છીએ કે કરવેરા સ્વરૂપની મહદઅંશે કરવેરામાંથી પ્રાપ્ત થતી આવક છે. તો આપણને ખબર છે કે સરકારની જે આવક છે એનો જ્યારે સરકાર જાહેર ખર્ચ કરે છે ત્યારે એને ખૂબ જ કાળજીપૂર્વક એનો ખર્ચ કરવો જોઈએ. એટલે જાહેર ખર્ચ માટેના જે નાણાં છે તે લોકો પાસેથી આવે છે એટલે એનો દુર્વ્યય ન થવો જોઈએ એની તકેદારી રાજ્યએ રાખવી જોઈએ. એટલે બિનજરૂરી, અયોગ્ય અને જે નિવારી શકાય એવું છે એવું ખર્ચ એ ટાળવું જોઈએ, એ આપણને કરકસરનો સિદ્ધાંત સમજાવે છે. એટલે બીજો મુદ્દો, બીજો જે સિદ્ધાંત છે જાહેર ખર્ચનો એ કરકસરનો સિદ્ધાંત છે. બીજો જે સિદ્ધાંત છે તેને આપણે પુરાંતનો સિદ્ધાંત કહીએ છીએ, કેનન ઓફ સરપ્લસ જેને આપણે કહીએ. એટલે આપણે એમ કહીએ કે જાહેર ખર્ચનું પ્રમાણ અને રીત, જાહેર ખર્ચની જે રીત છે એ પ્રકારની હોવી જોઈએ કે જેથી કરીને સરકારનું જે કેન્દ્રીય અંદાજપત્ર છે એ અંદાજપત્રમાં પુરાંત, એટલે કે રાજ્યનું ખર્ચ તેની આવક કરતા ઓછું રહેવું જોઈએ, આ સિદ્ધાંત આપણને એવું કહે છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આધુનિક અર્થશાસ્ત્રીઓ છે, ખાસ કરીને કેઇન્સ, એ આને બહુ માનતા નથી કે સરકારની ખરેખર અંદાજપત્રમાં ખાધ હોવી જોઈએ એવું માને છે. પણ આપણે જાહેર ખર્ચનો આ પણ એક સિદ્ધાંત છે, પુરાંતનો સિદ્ધાંત. નંબર 4 છે સંમતિનો સિદ્ધાંત. એટલે આપણે એમ કહીએ કે સંમતિ, કેનન ઓફ સેન્કશન જેને આપણે કહીએ ઇંગ્લિશમાં, તો સામાન્ય રીતે આપણને ખબર છે કે જાહેર ખર્ચ એ પ્રજાના નાણામાંથી કરવામાં આવતો ખર્ચ છે. એથી એટલે આપણે એમ કહીએ કે એક ખર્ચ એવી રીતે થવો જોઈએ કે એના માટે યોગ્ય નિમાયેલા અને યોગ્ય સત્તા ધરાવતા જે અધિકારીઓ છે, મંત્રીઓ છે, એની પૂર્ણ મંજૂરી વિના કોઈ પણ પ્રકારનું ખર્ચ થવું જોઈએ નહીં. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે એના માટે પાર્લામેન્ટ છે, વિધાનસભા છે, એની મંજૂરી લઈને પછી એ ખર્ચ થવો જોઈએ, અને આપણે સંમતિનો સિદ્ધાંત કહીએ. 5મો સિદ્ધાંત છે સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત. એટલે સામાન્ય રીતે જાહેર ખર્ચ કરવામાં આવે ત્યારે એ જાહેર ખર્ચનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? ફ્લેક્સિબલ હોવું જોઈએ. એનું સ્વરૂપ અને એનું પ્રમાણ, એની જે રકમ છે તે સ્થિતિસ્થાપક હોય. એટલે કે સંજોગો, પરિસ્થિતિ બદલાય તો એમાંથી, એમાં સરળતાથી
ફેરફાર કરી શકાતો હોવો જોઈએ. જ્યારે એવું લાગે કે ભાઈ અર્થતંત્રમાં અસરકારક માંગ મંદીના સમયમાં ઓછી છે, તો તે સમયે સરકાર એ જાહેર ખર્ચમાં મોટા પ્રમાણમાં વધારો કરી શકે એવી હોવી જોઈએ. અને ફુગાવા સમય દરમિયાન આપણે એમ કહીએ કે જાહેર ખર્ચ શક્ય હોય એટલો ઘટવો જોઈએ. આપણે કહીએ કે ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, સ્થિતિસ્થાપકતા હોવી જોઈએ. આ સિદ્ધાંતનું હાર્દિક. અને છઠ્ઠો અને છેલ્લો સિદ્ધાંત છે ઉત્પાદકતાનો સિદ્ધાંત. એટલે કે ભાઈ રાજ્યનું જાહેર ખર્ચ એ રીતે થવું જોઈએ કે એની અર્થતંત્ર પર, ઉત્પાદન, રોજગારી, વહેંચણી ઉપર એની વિપરીત અસર ન થાય. એટલે અર્થતંત્રને એ નુકસાનકારક ન હોવું જોઈએ. ઓકે, કેટલીક વખત આ ઉત્પાદકતાનો જે સિદ્ધાંત છે તેને કેટલાક અર્થશાસ્ત્રીઓ તટસ્થતાના સિદ્ધાંત તરીકે પણ ઓળખાવે છે. કેનન ઓફ, એને આપણે ન્યુટ્રાલિટી કહીએ છીએ ઇંગ્લિશમાં. એટલે આપણે એમ કહીએ કે જાહેર ખર્ચનો જે મુખ્ય હેતુ છે એનો ઉદ્દેશ છે એ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને જે વહેંચણી છે એની અસમાનતાને વધારે માં વધારે ઘટાડવાનો હોવો જોઈએ. ઓકે, આગળ જઈએ બાળકો. આ રીતે તમે જ્યારે ખાલી એવું પૂછે કે જાહેર ખર્ચના સિદ્ધાંતો જણાવો, આ છ સિદ્ધાંતો આપણે જે એની વ્યાખ્યા સહિત ચર્ચા, જો વ્યક્તિગત પૂછાય તો તમારે એની આ રીતે ટૂંકમાં સમજૂતી પણ આપવી પડે. ઓકે, જાહેર ખર્ચની અસરો ટૂંકમાં નિર્દેશ કરો, ટૂંકમાં જણાવો. તો જાહેર ખર્ચની જે અસરો છે તેને આપણે ત્રણ મુખ્ય વિભાગમાં વહેંચી શકાય. જે રીતે આપણે કરની અસરોની ચર્ચા કરી તે પ્રમાણે કે જાહેર ખર્ચની ઉત્પાદન પરની અસરો, એટલે આપણે એમ કહીએ કે જાહેર ખર્ચને પરિણામે, એટલે સરકાર કે રાજ્ય દ્વારા થતા ખર્ચને પરિણામે, ખાસ કરીને આપણે એમ કહીએ કે વ્યક્તિની કામ કરવાની અને એની બચત કરવાની જે શક્તિ છે અને એની જે વૃત્તિ છે એના પર અસરોનો આપણે ટૂંકમાં ઉલ્લેખ કરી શકીએ. એ જ રીતે જાહેર ખર્ચને પરિણામે ઉત્પાદનના સાધનોની જે ફેરબદલી છે એની અસરોનો પણ સમાવેશ આપણે કરી શકીએ. એ જ રીતે જાહેર ખર્ચની અસરોને ટૂંકમાં જ્યારે આપણે પ્રશ્ન પૂછાય ત્યારે જાહેર ખર્ચની વહેંચણી પરની અસરો, એટલે આપણે એમ કહીએ કે આવકની જે વહેંચણીનું જે માળખું છે એના પરની અસરોનો આપણે અહીંયા ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ છીએ. અને ખાસ કરીને ત્રીજો જે મુદ્દો છે કે જાહેર ખર્ચની અન્ય અસરો, એટલે ખાસ કરીને વહીવટી ખર્ચ પરની અસરો, રોજગારીની અસરો, રોજગારી પરની અસરો છે, આર્થિક સ્થિરતા, આર્થિક વિકાસ, આર્થિક પ્રગતિ, આર્થિક વૃદ્ધિ પર પડનારી જે અસરો છે એનો અહીંયા આપણે સમાવેશ કરીએ છીએ. આગળ જઈએ બાળકો. આપણે જાહેર ખર્ચનો ખ્યાલ સમજાવો, આપણે જોઈ ગયા છે આગળ એમ તો કે જાહેર ખર્ચ એટલે રાજ્ય દ્વારા કરવામાં આવતું ખર્ચ, તેમાં આપણે ચર્ચા કરી ગયા છીએ તે જ પ્રમાણે છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પંચાયતો, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાઓ, અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા થતો ખર્ચ. ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જાહેર ખર્ચનું વર્તમાન સમયમાં ખૂબ મહત્વ વધેલું છે, કારણ કે રાજ્ય આપણે જાણીએ છીએ કે આર્થિક વિકાસ, એમાં ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, માળખાગત સુવિધાઓ, સામાજિક માળખું, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, ઉર્જાના અન્ય સ્ત્રોતો, સામાજિક વિકાસ, આર્થિક સ્થિરતા એટલે કે વ્યાપાર ચક્રીય પરિબળો, ફુગાવો, મંદી એને દૂર કરવા માટે પણ રાજ્ય દ્વારા સતત સક્રિય રીતે ખર્ચ કરવામાં આવે છે. તો આ માટે રાજ્ય, જે કંઈ પણ હું બોલી ગયો કે ભાઈ અલગ અલગ માળખાગત સુવિધાઓ છે, અર્થતંત્રના તમામે તમામ ક્ષેત્રોનો વિકાસ છે, એના માટેનો જે ખર્ચ છે અને રાજ્ય દ્વારા એની જે જોગવાઈ કરવામાં આવે છે તેને આપણે જાહેર ખર્ચ કહીએ છીએ. આગળ જઈએ બાળકો. આપણે
તાજેતરના વર્ષોમાં, અહીંયા આપણે વ્યક્તિગત દેશનો સંદર્ભ છે, કે તાજેતરના વર્ષોમાં ભારતમાં જાહેર ખર્ચના મુખ્ય વલણો તપાસો, નિર્દેશો ટૂંકમાં જણાવો. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તાજેતરના વર્ષોમાં આપણે ભારતની પરિસ્થિતિ જોઈએ તો નંબર એક આપણે મુદ્દો આ રીતે આપી શકીએ કે મહેસૂલી ખર્ચ તથા મૂડી ખર્ચમાં નોંધપાત્ર વધારો તાજેતરના વર્ષમાં ભારતમાં જોવા મળેલો છે. આપણને ખબર છે કે મહેસૂલી ખર્ચને આપણે આવર્તક ખર્ચ કહીએ છીએ, રેવન્યુ એક્સપેન્ડિચર ઇંગ્લિશમાં કહીએ છીએ, અને તેમાં ખાસ કરીને સરકારના જે રોજબરોજના જે વહીવટીય કાર્યો છે એના માટે થતો ખર્ચ છે, વહીવટી ખર્ચ. એમાં સરકારી કર્મચારીઓના પગાર છે, ભથ્થા છે, વેતન છે, પેન્શન છે વગેરેની ચૂકવણીનો સમાવેશ થાય છે. અને મૂડી ખર્ચ છે એટલે આપણને કહીએ છીએ કે દેશની જે ઉત્પાદકીય અસ્કયામતો છે, સંપત્તિ છે, એમાં જ્યારે વૃદ્ધિ કરવામાં આવતો હોય એટલે આવો જે ખર્ચ છે તેને આપણે કેપિટલ એક્સપેન્ડિચર કહીએ છીએ. અને આપણે ઉત્પાદક ખર્ચ એવું તરીકે પણ મૂડી ખર્ચને તમે મૂકી શકો, જેને આપણે બિન વિકાસ ખર્ચ તરીકે પણ ઓળખી શકાય. એને ખાસ કરીને રાજ્ય જ્યારે જમીન છે, મકાનો છે, પ્લાન્ટ છે, મૂડી સાધનો છે, યંત્ર સામગ્રી છે, એની પાછળ જ્યારે ખર્ચ કરતી હોય તો તેને આપણે મૂડી ખર્ચ કહીએ છીએ. સંરક્ષણ સહિતની જે સામાન્ય સેવાઓ છે, વિવિધ પ્રકારની આર્થિક સામાજિક સેવાઓ છે વગેરે માટે, તો અને આપણે મૂડી ખર્ચ કહીએ. તો તાજેતરના વર્ષોમાં આપણે કહીએ છીએ કે ભારતમાં આપણને આ રીતે જોવા મહેસૂલી ખર્ચ પણ વધેલો છે અને મૂડી ખર્ચમાં પણ વધારો છે, વિકાસ ખર્ચ અને બિન વિકાસ ખર્ચમાં પણ વધારો થયેલો છે. ઓકે, કુલ મૂડી ખર્ચમાં ત્રીજો મુદ્દો તમે આ રીતે લખી શકો, કુલ મૂડી ખર્ચમાં વિકાસ ખર્ચનો વધતો જતો છે. એટલે જે કુલ મૂડી ખર્ચ છે કે જે આપણે કહીએ કે દેશની ઉત્પાદકીય અસ્કયામતોમાં વૃદ્ધિ કરે છે, એમાં આપણે કહીએ કે સરકારનો જે કુલ જાહેર ખર્ચ છે એમાં પણ જે પેટા વિભાગ છે, સરકારનો જે કુલ મૂડી ખર્ચ છે એમાં વિકાસ ખર્ચ પણ ઉત્તર ઉત્તર આપણને વધતો જતો જોવાનું વલણ ભારતમાં જોવા મળે છે. એ જ રીતે આપણે કહીએ કે સંરક્ષણ પાછળનો ખર્ચ છે, વ્યાજની ચૂકવણી છે, કારણ કે વિદેશી દેવું છે, આર્થિક દેવું છે, એના પાછળનું જે વ્યાજની ચૂકવણી છે, વિવિધ પ્રકારની આપત્તિ સબસિડીઓ છે, એના પાછળ પણ વર્તમાન સમયમાં આપણે એમ કહીએ કે જાહેર ખર્ચમાં ગણના પાત્ર વધારો થયેલો છે. ઓકે, જાહેર ખર્ચમાં આપણને ખબર છે કે એક શિક્ષણ અને આરોગ્યની જે સેવાઓ છે, જાહેર આરોગ્ય શિક્ષણ, એની પાછળ થતા કુલ ખર્ચમાં કુલ જે જીડીપી છે એનો હિસ્સો છે તે ખૂબ ઓછો છે, 2%. આપણે એમ કહીએ કે એમાં પણ વધારો થવો જોઈએ, પણ અત્યારે આપણે એમ કહીએ કે શિક્ષણ અને આરોગ્યની સેવા પાછળ જીડીપીનો કુલ રાષ્ટ્રીય ઉત્પાદનનો કુલ જે ઘરેલુ રાષ્ટ્રીય ઉત્પાદન છે એનો હિસ્સો અતિ ઓછો છે. આ પણ પ્રકારનું વલણ આપણને દેખાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે જાહેર ખર્ચમાં ખર્ચની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો ઔદ્યોગિક ક્ષેત્ર અને જે સેવા ક્ષેત્ર છે એની તુલનામાં કૃષિ ક્ષેત્ર પાછળ ઓછું ખર્ચ થતું આપણને જોવા. એ જ રીતે આપણે એમ કહીએ કે કેન્દ્ર સરકારની જે મહેસૂલી ખાધ છે અને રાજકોષીય ખાધ છે એની આપણે એમ કહીએ કે 2003 નો જે લક્ષ્યાંક હતો, રાજકોષીય જવાબદારી અને અંદાજપત્રીય અંદાજપત્રીય જે સંચાલન અંગેના ધારણા હોય એ લક્ષ્યાંકો છે તે જાહેર ખર્ચ અનુસંધાને સિદ્ધ થઈ શક્યા નથી. ઓકે, ત્યાર પછીનો જે પ્રશ્ન છે તે આ રીતે તમે મૂકી શકો, જાહેર દેવાનો પ્રત્યક્ષ નાણાકીય બોજ અને પરોક્ષ નાણાકીય બોજ, પ્રત્યક્ષ વાસ્તવિક બોજ એટલે શું? તો બાળકો, તમે આ આપણો ચોથો અને અંતિમ આપણે કહીએ છીએ કે ટોપિક છે જેને આપણે વિદેશ જાહેર દેવું કહીએ છીએ, જાહેર ઋણ કહીએ છીએ, એને આપણે પબ્લિક ડેપ્ટ એવો શબ્દ પ્રયોગ પણ કરીએ છીએ. તો સામાન્ય રીતે આપણે
એનો જો ટૂંકો ખ્યાલ મેળવવો હોય તો આ રીતે મૂકી શકીએ કે ભાઈ જાહેર દેવું, જાહેર ઋણ એટલે જે જાહેર સત્તા છે, સંસ્થા છે, સરકાર છે, એના તરફથી લેવામાં આવતી જે કંઈ પણ લોન છે અથવા ધિરાણ છે. અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જાહેર સત્તા એટલે સંસ્થા કેન્દ્ર સરકાર પણ હોઈ શકે, રાજ્ય સરકાર પણ હોઈ શકે, સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, પંચાયતો. તો આપણને ખબર છે કે ઘણી વખત રાજ્ય કે સરકાર છે, જાહેર સંસ્થા છે, એ પોતાના દેશના નાગરિકો પાસેથી પણ ધિરાણ લે છે, લોન લે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે વિદેશી સંસ્થાઓ છે, વિદેશો છે, વિદેશી દેશના જે નાગરિકો છે એની પાસેથી પણ લોન કે ધિરાણ લે છે. ત્યારે આપણે એમ કહી શકીએ કે રાજ્યએ, જાહેર સંસ્થાએ જાહેર દેવું ઊભું કર્યું છે એમ કહી શકાય. એટલે આપણે જે રીતે એક વ્યક્તિના સંદર્ભમાં વિચારી છે કે ભાઈ વ્યક્તિની આવક કરતા જ્યારે ખર્ચ વધી જાય ત્યારે બીજા પાસેથી જે લોન લે છે, એ જ રીતે આપણે એમ કહીએ કે રાજ્યની આવક કરતા જ્યારે ખર્ચનું પ્રમાણ વધી જતું હોય તો તે સંજોગોમાં એ ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય અન્ય નીતિઓની સાથે આ રીતે દેવું ઊભું કરવાની નીતિ પણ અપનાવે છે, એટલે જાહેર દેવું કરે છે. એટલે આ આમ જોઈએ આપણે તો જાહેર દેવું એ પણ ખાસ કરીને જાહેર આવક અને જાહેર ખર્ચનો જ એક ભાગ છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એને જાહેર અર્થવિધાનમાં એક અલગ રીતે, એને એક અલગ મહત્વના મુદ્દા તરીકે એનું અભ્યાસ કરવામાં આવે છે. તો આપણો મૂળ પ્રશ્ન પર આવીએ પાછા કે ભાઈ જાહેર દેવું જે છે એનો પ્રત્યક્ષ નાણાકીય બોજ અને પ્રત્યક્ષ વાસ્તવિક બોજ એટલે શું? તો તમે જવાબ એનો આ રીતે લખી શકો કે જાહેર દેવાનો પ્રત્યક્ષ નાણાકીય બોજ એટલે દેવું ભરપાઈ કરવા માટે, એનું રીપેમેન્ટ કરવા માટે ચૂકવવી પડતી રકમ. આ રકમમાં એની જે મુદ્દલ છે ધિરાણની, લોનની, તથા વ્યાજની રકમનો સમાવેશ કરવામાં આવે છે. તો તેને આપણે કહીએ છીએ જાહેર દેવાનો પ્રત્યક્ષ નાણાકીય બોજ. જાહેર દેવાનો પ્રત્યક્ષ વાસ્તવિક બોજ, એની રિયલ ઇમ્પેક્ટ કેવી છે? સરકાર જ્યારે રાજ્ય દેવું ઊભું કરે છે તો એની વાસ્તવિક જગતમાં એની પ્રત્યક્ષ કેવી અસરો થાય છે, એને આપણે પ્રત્યક્ષ દેવાની પ્રત્યક્ષ વાસ્તવિક બોજના સંદર્ભમાં એને આપણે તપાસીએ છીએ. તો જાહેર દેવાની જે મુદ્દલની રકમ છે અને વ્યાજની ચુકવણીથી સમાજના આર્થિક કલ્યાણમાં જે ઘટાડો થાય છે તેનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો તેને આપણે કહીએ છીએ જાહેર દેવાનો પ્રત્યક્ષ વાસ્તવિક બોજ. આગળ જઈએ બાળક. જાહેર દેવાનો પરોક્ષ વાસ્તવિક બોજ કોને કહેવાય? પરોક્ષ, આડકતરો, વાસ્તવિક બોજ, હા અહીંયા શબ્દ છે. એટલે અહીંયા તમારે યુનિવર્સિટી પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય છે એમાં તમારે જોવાનું નાણાકીય બોજ છે કે વાસ્તવિક બોજ છે, પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે. અને બરાબર, કારણ કે ઘણી વખત તમે વાંચેલું હોય એટલે તમે અતિ ઉત્સાહમાં ઉત્સાહમાં હો, એટલે ઘણી વખત અર્થનો અનર્થ કરીને તમે ખોટો જવાબ લખીને આવો. એટલે આપણે અહીંયા ખૂબ સૂક્ષ્મતાથી વાંચવાનું છે, તલસ્પર્શી વાંચવાનું છે. પરોક્ષ વાસ્તવિક બોજ એટલે શું, એનો અર્થ સમજાવો. તો જાહેર દેવાની ચુકવણી માટે સરકાર તરફથી જે કરવેરા નાખવામાં આવે છે તેની અસરોને પરોક્ષ વાસ્તવિક બોજ કહેવામાં આવે છે. એ ઘણી વખત આપણે જાણીએ છીએ કે સરકાર છે તે જાહેર દેવું કરે છે, પણ એની એની ચુકવણી માટે એની પાસે કોઈ સરપ્લસ ભંડોળ નથી, તો તેવા સંજોગોમાં સરકાર શું કરે છે? લોકો પર, સમાજ પર કરવેરા નાખે. તો જાહેર દેવાની ચુકવણી માટે સરકાર જ્યારે આ રીતનો ટેક્સ નાખતી હોય તો તેની જે એ કરવેરાની અસર જે સમાજ પર થાય છે, અર્થતંત્ર પર થાય છે, એને આપણે જાહેર દેવાનો પરોક્ષ વાસ્તવિક બોજ કહીએ. દાખલા તરીકે આ દેવાની ચુકવણી માટે સરકારે જે જાહેર દેવું ઊભું કર્યું છે તેની ચુકવણી માટે સરકારે જો કરવેરા નાખેલા હોય, કરવેરાના દર વધારેલા હોય, નવા કરવેરા નાખેલા હોય, તો એને લીધે પ્રજાની કામ કરવાની જે
શક્તિ અને વૃત્તિ છે, બચત કરવાની જે શક્તિ અને વૃત્તિ છે, મૂડીરોકાણ કરવાની શક્તિ અને વૃત્તિ છે, એની પર જો વિપરીત અસર થાય તો એની સમાજના અર્થતંત્રના કુલ ઉત્પાદન, કુલ રાષ્ટ્રીય આવક, કુલ રોજગારી પર પ્રતિકૂળ અસર પડતા સમાજના આર્થિક કલ્યાણમાં ઘટાડો થાય છે. તો આવી જે છે તેને આપણે જાહેર દેવાનો પરોક્ષ વાસ્તવિક બોધ કહીએ છીએ. ઓકે, શું આંતરિક દેવાનો પ્રત્યક્ષ નાણાકીય બોજ હોય છે? આંતરિક દેવું એટલે આપણને ખબર છે કે ભાઈ દેશના નાગરિકો પાસેથી જ રાજ્ય જ્યારે દેવું ઊભું કરતી હોય તો તેને આપણે આંતરિક દેવું કહીએ છીએ. તો શું આંતરિક દેવાનો પ્રત્યક્ષ નાણાકીય બોજ હોય છે? શા માટે હોય છે? તો શા માટે હોય છે? અહીંયા આપણે એનો જવાબ છે, આંતરિક દેવાનો પ્રત્યક્ષ નાણાકીય બોજ હોતો નથી. કારણ કે આ પ્રકારનું જ્યારે સરકાર દેશના નાગરિકો પાસેથી દેવું ઊભું કરે છે ત્યારે લોકો પાસેની ખરીદ શક્તિ છે તે રાજ્ય પાસે આવે છે. એટલે આપણે એમ કહીએ કે આંતરિક દેવાને પરિણામે ખરીદ શક્તિ જે છે એ પહેલા લોકો પાસે હતી, હવે સરકાર પાસે ગઈ, રાજ્ય પાસે ગઈ. તો આંતરિક દેવું છે તેમાં જે ખરીદ શક્તિ છે એની માત્ર ફેરબદલી થાય છે. કારણ કે સરકાર જ્યારે આંતરિક દેવું ઊભું કરે છે ત્યારે પ્રજા પાસેની ખરીદ શક્તિની હેરફેર સરકાર તરફ થાય છે. સરકાર જ્યારે એ લોનની રકમ ખર્ચ કરે છે ત્યારે ફરીથી ખરીદ શક્તિ હેરફેર થાય છે. અને જ્યારે સરકાર એ દેવાની ચૂકવણી કરે છે ત્યારે પણ સરકાર વ્યાજ સ્વરૂપે કે મુદ્દલ સ્વરૂપે જ્યારે દેશના નાગરિકોને આપે છે ત્યારે પણ પાછી ખરીદ શક્તિની હેરફેર થાય. તો આમ આપણે કહીએ કે સરકાર દ્વારા, રાજ્ય દ્વારા જે આંતરિક દેવું ઊભું કરે છે એની ઇમ્પેક્ટ એ સમાજના અલગ અલગ જે વર્ગો છે એના પર ખરીદ શક્તિના હસ્તાંતરણ પર થાય છે. એટલે કુલ જે સમાજની કુલ ખરીદ શક્તિ છે એ તો યથાવત જ રહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આંતરિક દેવું એ ટૂંકમાં જો કેવું હોય તો એ બહુ બોજારૂપ નથી. ઓકે, આગળ જઈએ બાળકો. આપણે વિદેશી દેવું એટલે અન્ય દેશના લોકો પાસેથી અથવા તો આપણે એમ કહીએ કે વિદેશી સરકાર છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એની પાસેથી જે રાજ્ય વિદેશી દેવું ઊભું કરેલું હોય તો તેની પ્રત્યક્ષ નાણાકીય અને વાસ્તવિક બોજ કોને કહેવાય? તો વિદેશી દેવાનો પ્રત્યક્ષ નાણાકીય બોજ એટલે તમને એક વ્યક્તિગત રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે વિદેશી દેવાનો પ્રત્યક્ષ નાણાકીય બોજ કોને કહેવાય? તો વિદેશી દેવાનો પ્રત્યક્ષ નાણાકીય બોજ એટલે અમુક સમય દરમિયાન વિદેશી લેણદારોને આપવામાં આવતી મુદ્દલની રકમ અને તે ઉપર થતા વ્યાજની રકમના સરવાળા બરાબર હોય છે. નિકાસ દ્વારા અથવા તો અન્ય રીતે વિદેશી દેવાની ચૂકવણી પેટે નાણાંની ફેરબદલી એક દેશમાંથી બીજા દેશમાં થાય અને તેને આપણે વિદેશી દેવાનો પ્રત્યક્ષ નાણાકીય બોજ કહીએ છીએ. વિદેશી દેવાનો પ્રત્યક્ષ વાસ્તવિક બોજ એટલે જ્યારે વિદેશી દેવાની ચૂકવણી પેટે પ્રજાના જે વર્ગ પર નાખવામાં આવેલ કરવેરા, એ ઉદ્યોગપતિ હોય, ખેડૂત હોય, સેવા ક્ષેત્રમાં રોકાયેલો વ્યક્તિ હોય, અને તેને લીધે એના આર્થિક કલ્યાણમાં જો ઘટાડો થતો હોય તો તેને આપણે વિદેશી દેવાનો પ્રત્યક્ષ વાસ્તવિક બોજ કહેવામાં આવે. આ ઉપરાંત આપણે એમ કહીએ કે લેણદાર દેશ દેવાની વસૂલાત પેટે કરજદાર દેશમાંથી જે ચીજ વસ્તુઓ ખરીદે છે તેટલે અંશે દેશના લોકોને આ ચીજ વસ્તુઓ ઓછા પ્રમાણમાં વાપરવાની તક મળે છે અને એટલે અંશે પ્રત્યક્ષ વાસ્તવિક બોજ એ વધે છે. આ રીતે તમે સમજાવી શકો એને બાળકો. આગળ પ્રશ્ન છે, આગળ ચર્ચા કરીએ આપણે. આંતરિક અને બાહ્ય દેવા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, દર્શાવો. આપણે આગળ ચર્ચા કરી ગયા છે, સરકાર જ્યારે પોતાના દેશના જ નાગરિકો અથવા સંસ્થાઓ પાસેથી ઋણ દેવું, ડેપ લે છે તો તેને આંતરિક દેવું કહેવામાં આવે છે. પરંતુ
રાજ્ય જ્યારે આ દેવું કોઈ અન્ય દેશના નાગરિકો કે સંસ્થાઓ અથવા તો અન્ય દેશની સરકાર પાસેથી લે છે તો તેને બાહ્ય દેવું અથવા તો વિદેશી દેવું, એક્સટર્નલ ડેટ કહીએ છીએ આપણે, ઓકે, બાહ્ય દેવું કે વિદેશી દેવું કહેવામાં આવે છે. આંતરિક દેવાની ચુકવણી અને તેના પરનું જે વ્યાજ છે તે સ્થાનિક ચલણમાં કરવામાં આવે છે, જ્યારે વિદેશી દેવાની ચુકવણી એ જે તે દેશનું જે વિદેશી ચલણ છે એના સંદર્ભમાં કરવામાં આવે છે. એટલે જે દેશ પાસેથી લોન મેળવી હોય તે દેશના ચલણમાં એની ચુકવણી કરવામાં આવે છે. દાખલા તરીકે અમેરિકા પાસેથી આપણે લોન લીધેલી હોય તો અમેરિકાને જ્યારે એ દેવાની વ્યાજ અને મુદ્દલની ચુકવણી કરવાની હોય તો અમેરિકન ડોલરમાં કરવી પડે. જો જાપાન પાસેથી લીધેલી હોય તો જાપાનનું જે ચલણ છે યેન છે એ યેન પ્રમાણે એની ચુકવણી કરવી પડે. રશિયા પાસેથી લીધેલી હોય તો રૂબલમાં એની ચુકવણી કરવી પડે. ચીન પાસેથી લીધેલી હોય તો યુઆનના સંદર્ભમાં એની ચુકવણી કરવી પડે. તો જે તે વિદેશી દેવાની ચુકવણી માટે વિદેશી ચલણ જે તે દેશના ચલણનો ઉપયોગ કરવો પડે. આગળ જઈએ બાળકો, આપણે ઉત્પાદક અને અનઉત્પાદક બિન ઉત્પાદક દેવું એટલે શું? તો પરીક્ષામાં ઉત્પાદક દેવું એટલે શું એવું પણ પૂછી શકે, અનઉત્પાદક દેવું અલગથી પણ પૂછી શકે. તો જાહેર દેવા દ્વારા મેળવેલી રકમનો ઉપયોગ અમુક સંપત્તિ કે અસ્કયામતોના સર્જનમાં થયો હોય અને તે સંપત્તિ કે અસ્કયામતમાંથી આવક મળી શકે એમ હોય કે જેથી તેમાંથી વ્યાજ અને મુદ્દલની રકમની ચુકવણી થઈ શકે એમ હોય તો તેવા દેવાને ઉત્પાદક દેવું કહેવામાં આવે છે. દાખલા તરીકે રેલવે છે, રસ્તા છે, માળખાગત સુવિધાઓ છે, અથવા તો મોટા ઉદ્યોગો સ્થાપવા માટે કે પોર્ટ કે બંદરોના વિકાસ માટે સરકારે ઉભું કરેલું દેવું છે તે આ ઉત્પાદક દેવું છે. ઓકે, બીજી તરફ આપણે કહીએ કે જે દેવાની રકમમાંથી આવક આપતી કોઈ સંપત્તિ કે અસ્કયામત ઊભી કરવામાં ન આવી હોય તો તેને અનઉત્પાદક દેવું, બિન ઉત્પાદક દેવું કહેવામાં આવે છે. દાખલા તરીકે બિનજરૂરી યુદ્ધ પાછળ કરાયેલું જે દેવું છે તે વપરાશી ચીજ વસ્તુઓ, મોત્સોકની જે ચીજ વસ્તુઓ છે, વૈભવી ચીજ વસ્તુઓ છે એની આયાત માટે જો કરેલું દેવું હોય તો તેને આપણે અનઉત્પાદક બિન ઉત્પાદક દેવું કહીએ છીએ. આગળ જે બાળકો, આપણે જાહેર દેવાના પ્રકારો ટૂંકમાં જણાવો. તો જાહેર દેવાના પ્રકારોમાં પહેલું છે આંતરિક દેવું અને બાહ્ય દેવું, બીજું છે ઉત્પાદક દેવું અને અનઉત્પાદક દેવું, ત્રીજું છે ફરજિયાત દેવું અને મરજિયાત દેવું, ચોથું છે ટૂંકા ગાળાનું દેવું અને લાંબા ગાળાનું દેવું. તો આ રીતે આપણે આગળ જોઈ ગયા છે કે આંતરિક દેવું કોને કહેવાય, બાહ્ય દેવું કોને કહેવાય, ઉત્પાદક દેવું કોને કહેવાય, અનઉત્પાદક દેવું કોને કહેવાય. તો ઘણી વખત આપણને વ્યક્તિગત પૂછે કે ફરજિયાત દેવું અને મરજિયાત દેવું એટલે શું. આ રીતે પણ તમારે તૈયારી કરવી પડે કે સરકાર તરફથી જ્યારે દેશની પ્રજા અને સંસ્થાઓને તેમની આવક અને સંપત્તિનો અમુક ભાગ જાહેર દેવામાં આપવાની ફરજ પાડવામાં આવે તો તેને ફરજિયાત દેવું કહેવામાં આવે છે. તો બાળકો, આપણે એમ કહીએ કે આ રીતે પણ વ્યક્તિગત પૂછે મરજિયાત દેવું, પ્રજા જ્યારે સ્વેચ્છાએ જાહેર દેવામાં નાણાં આપે અને તે દેવામાં નાણાં આપવાની લોકોને ફરજ પાડવામાં ન આવે તો તેને આપણે મરજિયાત દેવું કહીએ છીએ. એ જ રીતે આપણે ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું, સરકારે લીધેલું દેવું કેટલા સમય પછી ભરપાઈ કરવાનું છે તેના આધારે આ બે પ્રકારો પાડવામાં આવે છે. એ જ રીતે સ્થગિત દેવું અને તરતું દેવું, સ્થગિત દેવું અને તરતું દેવું એટલે કે જેવું દેવું લાંબા સમય સુધી સરકાર ભરપાઈ કરતી નથી પરંતુ તેના પર જે મુદ્દલ પર જે વ્યાજ આપવું પડે છે એની વ્યાજની રકમ જો આપ્યા કરે અને લાંબા સમય પછી જ્યારે ફક્ત મુદ્દલ જ પાછો આપે છે તો તેને આપણે સ્થગિત દેવું કહીએ. જ્યારે બીજી તરફ આપણે કહીએ કે જે દેવું ટૂંકી મુદતમાં ચૂકવવાનું હોય તો તેવા દેવાને આપણે તરતું દેવું કહીએ. ઓકે, આગળ જઈએ બાળકો, આપણે જાહેર દેવાની વિવિધ ચુકવણીની પદ્ધતિઓ જણાવો. તો જાહેર દેવાની ચુકવણી માટેની પદ્ધતિઓ, નંબર એક, બે વિકલ્પો વિચારી શકાય. જાહેર દેવાની ચુકવણીનો સંપૂર્ણ અથવા અંશતઃ નકાર, બીજું જાહેર દેવાની રીતસરની ચુકવણી,
પદ્ધતિસરની ચૂકવણી કરવી. તો આ પદ્ધતિઓમાં આપણે કહીએ કે એક તો ઋણ ચૂકવણીનું ભંડોળ, લોનનું રૂપાંતર અને મૂડી ઉપરનો વિશિષ્ટ વેરો, આ રીતે પણ તમે એને મુદ્દામાં લખી શકો. ઓકે, લાસ્ટ પ્રશ્નની આપણે ચર્ચા કરી લઈએ બાળકો. આપણે કે તાજેતરના વર્ષોમાં ભારતમાં જાહેર દેવાના મુખ્ય વલણો, જાહેર દેવાના મુખ્ય વલણોનો નિર્દેશ કરો. તો તાજેતરમાં ભારતની આપણે એમ કહીએ કે ભાઈ જાહેર દેવાની કઈ રીતે, કઈ ટાઈપનું આપણને અત્યારે વલણ જોવા મળે છે, તો આ રીતે પણ તમને પૂછાય પ્રશ્ન. તો પરીક્ષામાં આટલા બધા બધા મુદ્દાઓ બતાવવાની જરૂર નથી, પણ થોડાક ત્રણ ચાર મુદ્દાઓ તમે લખી શકો કે તાજેતરના વર્ષોમાં આપણે એમ કહીએ કે કેન્દ્ર સરકારના જે આંતરિક દેવું છે, વિદેશી દેવું છે, એમાં નોંધપાત્ર વધારો થયેલો છે. ઇવન રાજ્ય સરકારના જે દેવાઓ છે, ગુજરાત સરકાર છે, મધ્યપ્રદેશ સરકાર છે, બિહાર સરકાર છે, આવા રાજ્યની સરકારોમાં પણ વધારો થયેલો જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે કેન્દ્ર સરકારનું જે દેવું છે તે 2011-12 કુલ GDPના 48.5% હતું, તે લગભગ 2017ના અંત સુધીમાં 68% જેટલું વધેલું આપણને જોવા મળે છે. એ જ રીતે ત્રીજો મુદ્દો તમે આ રીતે પણ લખી શકો કે કેન્દ્ર સરકારનું જે કુલ દેવું છે એમાં જો વર્ષ 2016-17ના આંતરિક દેવાનું પ્રમાણ લગભગ 93.4% હતું અને વિદેશી દેવાનું જે પ્રમાણ છે તે લગભગ 6.6 જેટલું હતું. એટલે મોટાભાગનું જે દેવું છે તે આંતરિક દેવું આપણને જોવા મળે. કેન્દ્ર સરકાર જે છે, કેન્દ્ર જે સરકાર છે એનું મોટાભાગનું દેવું ઉત્પાદકીય સ્વરૂપનું વર્તમાન સમયમાં આપણને જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્યનું મોટાભાગનું દેવું એ લાંબા ગાળાનું છે. લાંબા ગાળાની તુલનામાં આપણે કહીએ કે ટૂંકા ગાળાનું દેવાનું પ્રમાણ સાપેક્ષ રીતે ઘણું ઓછું છે. બીજું આપણે એમ કહીએ કે વર્તમાન સમયનું વલણ, કુલ દેવામાં બજાર લોનોનું પ્રમાણ મોટે ભાગે જે સંસ્થાકીય એજન્સીઓ છે તેના દ્વારા પ્રાપ્ત થયેલું છે, જ્યારે નાની નાની જે બચત યોજનાઓમાં છે એ વ્યક્તિગત ભરણાનું પ્રમાણ આપણને સવિશેષ જોવા મળે છે તાજેતરના વર્ષોમાં. એ જ રીતે આપણે એમ કહીએ કે વ્યાજની ચુકવણી એ 2016-17 જે નાણાકીય વર્ષ હતું એના કુલ GDPના 3.2% હતું. 17-18 એ 3.1 જેટલું આપણને અંદાજેલું જોવા મળે છે. એ જ રીતે તમે વલણ તાજેતરનું જાહેર દેવાનું જુઓ તો જાહેર દેવાનું ભારણ હળવું કરવા માટે સમયાંતરે દેવાના પુનર્ગઠનની યોજનાઓ જાહેર કરવામાં આવેલી છે. એ જ રીતે રાજ્ય સરકારોના દેવામાં કેન્દ્ર તરફથી મળતી લોનો, બજાર દેવું, બજાર ઋણ અને બેંકો અને અન્ય જે નાણાકીય સંસ્થાઓ છે તેના તરફથી મળતી લોનોનો સમાવેશ થાય. એ જ રીતે તમે તાજેતરનું જાહેર દેવાનું વલણ જુઓ તો રાજ્યના દેવા અંગે વિવિધ નાણાં પંચોએ મહત્વની ભલામણો કરેલી છે, જે પૈકી કૃષિ ક્ષેત્રને કરવેરાની જાળમાં આવરી લેવાની મુખ્ય ભલામણ એ જોવા મળે છે. તો બાળકો, આપણે અહીંયાથી આપણો લેક્ચરને પૂરો કરીએ છીએ.